મગફળી કૌભાંડને લઈને હવે કચ્છ ભુજમાં કોંગ્રેસ આગળ આવ્યું છે. કોંગ્રેસે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે. ગાંધીધામ મગફળી કૌભાંડ મામલો છે. આ મામલે તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કચ્છ ભુજમાં કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન આપ્યું છે. ગાંધીધામ મગફળી કૌભાંડને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી તેઓ મગફળીની નનામી પણ કાઢવામાં આવી છે. મગફળીની નનામી સાથે કલેક્ટર કચેરીએ પ્રદર્શન કર્યું છે. એડિશનલ કલેક્ટર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એડિશનલ કલેક્ટરની ચેમ્બરમાં નીચે બેસીને રામધૂન બોલાવવામાં આવી છે. મગફળી કૌભાંડને લઈને આ સમગ્ર આંદોલન છેડવામાં આવ્યું છે. ગાંધીધામથી ગાંધીનગર સુધીની રેલી કાઢવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિડીયો દેખાડ્યા છે, એ વિડીયો પણ ખોટા છે. એટલે અમને શંકા છે કે ભવિષ્યમાં એ લોકો મગફળી આખે આખી બદલાવી નાખે. એટલે અમે ગોડાઉન સીલ કરવાની માંગ કરી છે. હારે હારે મહત્ત્વની વસ્તુ એ છે કે મગફળી ખાદ્ય પદાર્થ છે અને એની અંદર ધૂળ, ઢેફા, કાટી, માટી, કાંકરા, પથ્થરો નાખી અને અખાદ્ય કરી દેવામાં આવ્યો છે. એને સીલ કરવો જોઈએ. એટલે સીલ કરવાની માંગ અમે શુક્રવારથી કરીએ છીએ. એના ઉપર જે કૌભાંડીઓ છે, ગુનેગારો છે, એની પકડવાની માંગ અમે શુક્રવારથી કરીએ છીએ. રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આ આંધળી બેરી મૂંગી સરકારને આ ઘટના જે છે એ દેખાય એના માટે આજે મગફળીની અમે નનામી કાઢી અને રાજ્ય સરકારની આંખ ખોલવાનો એક પ્રયત્ન કર્યો છે. તંત્ર તરફથી અમારી માંગ હતી કે સીલ કરવામાં આવે. પ્રાંત અધિકારીથી જવાબ ન મળ્યો, મામલતદારથી ન મળ્યો, પીઆઈ એસપીથી જવાબ ન મળ્યો. એટલે આજે અમે કલેક્ટર સમક્ષ આવ્યા હતા. રમેશભાઈ ભાનુશાલી, જીટીવી ન્યૂઝ, નલિયા, કચ્છ.